गुड मॉर्निंग विद्यार्थी मित्रों, उमा विद्या संकुल ने यूट्यूब चैनल में तमारो बधानो हार्दिक स्वागत छे। धोरण 9 विषय गुजराती एनो पाठ आपणे बीजो संभळता હતા, એનો આજ આપણે બીજો પાઠ છે। વાર્તાની જેમ આપણે સમજ્યા હતા તો આજ આપણે વ્યવસ્થિત વિગતવાર ચર્ચા કરશું। તો पाठ बे एनुं नाम छे चोरी अने प्रायश्चित। चोरी अने प्रायश्चित एटले शुं? एटले के पस्तावो। प्रायश्चित एटले आपणे कोई पण कार्य करी एमां पण पस्तावो थाय, एनुं जे आपणे परिताप करी, एनुं जे आपणे सजा भोगवी छे, एवुं आ पाठनी अंदर सरस मजानुं गांधीजीना जीवनमां बनेलुं सत्य हकीकत छे। अने लेखक छे गांधीजी, बराबर गांधीजी छे ना लेखक। एनुं जे सत्यना प्रयोगो छे एनुं पुस्तक लखेलुं आत्मकथा एनी छे, एमांथी आ नानो एवो भाग लेवामां आव्यो छे के गांधीजीना जीवनमां केवी केवी कुटेवो आवी गई थी। अत्यारे तो आपणे एने खूब ज मोटा महात्मा तरीके ओळखी छे, ने राष्ट्रपिता पण छे आपणे, एवुं सरस बिरुद एने मळ्युं छे। तो कई एने सरळताथी तो मळ्युं न होय, घणा बधा एने एवा कड़वा अनुभवो थया हशे, एमांथी पसार थई 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 अने ई आटला आगळ आव्या हशे। એના જે એક સગા હતા મિત્ર જેવા, એને એક બીડી પીવાનો શોખ હતો, તો ગાંધીજીને પણ એની સાથે આ એક શું કહેવાય કે રોગ લાગુ પડ્યો હતો। તો એમાં એના પાસે પૈસા નો આપણે જોયું, એનાથી આનંદ આવે છે, એનાથી કઈ લાભ થાય છે એવું તો કઈ હતું જ નહીં, તો શું કામ એ બીડી પીતા? તો કે એમાંથી જેવોના ધુમાડા નીકળતા હતા ને એનો આનંદ લેવા પોતે પીતા હતા। આપણે કોઈ પણ એક કાર્ય ખોટું કરીને, એક વાર ખોટું બોલીને તો કેટલી વાર પછી ને પછી એના માટે ખોટું બોલી જ છીએ, બોલવું જ પડે છે। અસત્યને છુપાવવા માટે થઈને ઘણી વાર આપણે અસત્ય બોલે બોલે છે, એવું પણ ગાંધીજીના જીવનમાં થયું। તો એના માટે એને ઘણા બધા પ્રયત્નો કર્યા, એક પછી એકમાંથી પસાર થતા ગયા, ઘણી ઘણી ટૂટેઓ એનામાં આવતી જ ગઈ આવતી જ ગઈ। તો સૌથી પહેલા એને શું કહ્યું? તો કે જે કોઈ બીડી પીધી હોય અને એનો જે નાનો વૈધોલો ભાગ હોય એને ઠૂઠા કહેવાય છે, તો ઈન ફેંકી દીધા હોય ને એને લઈ લીધું, છાના માના છાના માના પીવી, એ કઈ જાજો તમે ટકે એમાં પાછો જાજો આનંદ આવે ને, પૂરતો સંતોષ થતો ન હતો। એને શું કહ્યું કે જે નોકર હતો ચાકર, ચાકર ને નોકર એના ખિસ્સામાંથી ડોકડા ચોરવાનું ચાલુ કર્યું, ડોકડા એટલે એક પૈસો થતો, એમાંથી લઈ અને બેરી રહે પીતા, પછી ક્યાંક ખંગરવા જવું પડે વૈધી હોય તો, પછી બધા પેલા તો એક ડોકડા ઘણી આવતી, બીજી પાસે બીજે કઈ મૂકવી તો ખરી ને। આમ બીડી પીવાની એક બુરી આદતને કારણે એને સૌથી પહેલા તો ઠૂઠા ચોરવાનું ચાલુ કર્યું, એમાં સંતોષ ન મળ્યો તો એને પૈસા ચોરવાનું ચાલુ કર્યું, આ બીજી કુટેવ કરી। પૈસા ચોરવાનું કાયમ તો માટે શક્ય નહોતું, પછી એને ક્યાંક સાંભળ્યું હતું કે એક ઝાડની ડાળી છે એને સળગાવી તો ધુમાડા નીકળે,
એનો પણ ઉપયોગ કરી લીધો. આમ એક પછી એક કુટિયા કરવા નહીં, પછી તો અસહ્ય થઈ પડ્યું. આ હા હા, આને કેમ સહન કરવું, હું તો ચોરી કરવા લાગ્યો છું. પછી શું કર્યું, મેં નક્કી કર્યું ચાલો આમાંથી બચવા માટે આપણે આપઘાત કરીને સહન કબૂલાત કરવાનું તો હિંમત નહોતી કોઈની ઘરે, કારણ કે તો પિતાજી ખીજે. એણે આપઘાત કરવાનું ચાલુ કર્યું, નક્કી કર્યું આપઘાત કરવો હોય તો દવા તો પીવી જોઈએ ને, દવા પી તો આપઘાત થાય, દવા માટેના પૈસા ક્યાંથી કાઢવા. એવું તો હતું ને, એને ક્યાંક સાંભળ્યું હતું કે ધતુરાના બી ખાય તો માણસ મરી જાય, ઘેન ચડે, જે આપણે ભાંગ બનાવી છે ને તો કે મરી જાય. પછી એને હિંમત કરીને એક બી ગયા ગામની બહાર પાડીમાં, અહીંયા જઈને એને ધતુરાના બી પાંચ છ ખાધા, પણ હિંમત આવેલી નહીં. પછી તો ભગવાનની માફી માગે છે, દીવો કરે છે, અને ફરીથી કોઈ દિવસ આપઘાત નહીં કરવો તો નકે કરે છે. એ કહે છે, શું કહે છે કે મને એવું થાય છે કે જિંદગીમાં કોઈ આપઘાત કરવાનો વિચાર જ નહીં આવે, કોઈના મનમાં એવો વિચાર જ નહીં આવે. કારણ કે મરવું કંઈ સહેલું નથી, બોલવું સહેલું છે પણ મરવું સહેલું નથી. આમ તેનેથી એને સત્યના રસ્તે ચાલવાનું એને નક્કી કર્યું, ને આવા કોઈ વિચાર કે કોઈના રવાડે ચડવું નહીં. ફરી પાછું એક વાર એના જીવનમાં એવું બન્યું કે એના એક માંસાહારી ભાઈ હતો, એને દેણું બહુ વધી ગયું. એનું દેણું ભરવા માટે થઈ ને એનું કડું સોનાનું જે પહેર્યું હતું એમાંથી થોડુંક સોનું વેચી નાખ્યું, દેણું ભર્યું. દેણું તો આખું 25 રૂપિયાનું હતું, છતાં એ જમાનાના 25 રૂપિયા તો અત્યારના 25,000 જેવા થાય, કઈ કોઈ આપે તો નહીં. એના ભાઈના સાથે એને આ બીજો ગુનો કર્યો, એ ગુનો એને એટલો અસહ્ય થઈ પડ્યો કે એને ધ્યાન લગીને એના પિતાજી પાસે કબૂલાત ન કરી, ત્યાં સુધી એને શાંતિ થઈ નહીં. કબૂલાત કરવી કેવી રીતે, ડરની સજાને તો બીક નહોતી, પણ એના પિતાજી એવા હતા કે છોકરાઓને કોઈ પણ જાતની સજા ન કરે, એની સજા પોતે પોતાના ઉપર કરે, પોતે ખાય નહીં, કોઈની સાથે બોલે નહીં, આવું બધું કરે. એટલે ગાંધીજીને આ અસહ્ય થઈ પડ્યું, પણ ગુનો તો કબૂલ કરવો જ તો. પછી એને પત્રમાં લઈ પોતે ક્યાં ક્યાં ગુના કર્યા અત્યાર સુધીમાં એનું પ્રાયશ્ચિત કરવા માટે તે હું તમને ચિઠ્ઠી લખું છું, હવે પછી કોઈ દિવસ આવું નહીં કરું, એ માટે પ્રતિજ્ઞા લીધી. નામીના પિતાજીને બીમાર હતા ને ખાટ ઉપર સૂતા હતા, ત્યાં જઈને એને આપે છે. એના પિતાજી વાંચતા ગયા અને ગાંધીજી રડતા ગયા, એના પિતાજી રડતા ગયા. આમ એના એના ગુનાનું પ્રાયશ્ચિત કરે છે. એવું સુંદર આ પાઠમાં આલેખન છે. તો હવે આપણે બધા પોતાની પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખજો કે જેથી કરીને કોઈ પણ નાનો એવો ટોપિક એ છૂટે નહીં, કે તમને જ્યાં રસ્તા બોલતી જાય જ્યાં એવું લાગે ત્યાં અંડરલાઈન કરજો, કે જેથી કરીને તમને પાકું કરવામાં સરળતા રહે. બાપુનો જન્મ, ગાંધીજીનો જન્મ 2/10/1869માં થયો, એનું અવસાન થયું હતું 30/1948. બાપુ રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી, ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. પહેલાં તો ગાંધીજીને આપણે ક્યાં ક્યાં નામ ઓળખી છે, તો કે બાપુ, રાષ્ટ્રપિતા અને મહાત્મા, આ ત્રણ બિરુદથી આપણે એને ઓળખી છે. તો ગાંધીજીનું પૂરું નામ શું છે એ પણ આપણે આવી શકે પ્રશ્ન, તો કે મોહનદાસ કરમચંદ ગાંધી એનું આખું નામ. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો, તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યના દીવાન હતા, એટલે તો રાજા રાજ કરતા એટલે દીવાનના પદે હતા.
માતાનું નામ પૃથ્વીબાઈ હતું, એના માતાનું નામ પૃથ્વીબાઈ, પિતાનું નામ કરમચંદ, એનું આખું નામ મોહનચંદ કરમચંદ ગાંધી. તેમણે ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ મેળવી હતી, વકીલ પોતે ભાઈના હતા. ક્યાં એને અભ્યાસ કર્યો હતો? તો ઇંગ્લેન્ડમાં. દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હક્કો માટે અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ તેમણે કર્યું હતું. દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હક માટે લડ્યા હતા અને ભારતમાં એને આઝાદીનું વિરુદ્ધ ઝેડપું હતું. શરૂઆત કેવી? દેશને અંગ્રેજોમાંથી આઝાદી મેળવવાની, મુક્ત કરવાની. તેમની આત્મકથા સત્યના પ્રયોગોના અનેક ભાષામાં અનુવાદ થયો છે. એની જે આત્મકથા છે સત્યના પ્રયોગ, એને હું ઘણી બધી ભાષામાં, મરાઠી, હિન્દી, અંગ્રેજી, દરેક ઘણી બધી ભાષામાં એનો અનુવાદ થયો છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય, મંગલ પ્રભાત તેમના નોંધપત્ર પુસ્તકો છે. સત્યના પ્રયોગો સિવાય અને આ બધા પણ પુસ્તકોની રચના કરી છે. તેમણે હજારો પત્રો લખેલા છે રાજાને લેખા વર્ગ. કોઈ અવ્યવસ્થા હોય એને કારોબારીને પોતાને એને હજારો પત્રો લખ્યા. લોકોને જાગૃત કરવા માટે પણ પોતે જેલનું ઘણી વખત જેલવાસ હોય તો ત્યારે પણ લોકો એને પોતાનું કાર્ય ચાલ્યું જ રાખ્યું અને લોકોને પત્રો લખી, પત્રિકાઓ લખી લખી પ્રેરિત કર્યા. ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ શ્રેણીમાં તેમના લખાણો સંગ્રહાયા છે. એના ઘણા બધા સંગ્રહો છે જે લાઇબ્રેરીમાં આપણને મળી જાય. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવાયેલી આ પ્રસંગ ગાંધીજીની નિર્ભીકતા પ્રાયશ્ચિત કરવાની પ્રમાણિકતાની ઘટક છે. કે આપણે આ પાઠમાંથી શું શીખવા મળે છે? તો કે ગાંધીજીની નિર્ભયતા અને નિડરતા અને પ્રાયશ્ચિત કરવાની ટેવ, એને કેવી હિંમતથી એને પ્રાયશ્ચિત કરી, એ બે વસ્તુ આપણે શીખવાની જરૂર છે. ભૂલ તો દરેક માણસથી થાય છે, ભૂલ તો બધાથી થાય, મારાથી થાય, તમારાથી થાય, પણ એને કબૂલ કરવી, એનું પ્રાયશ્ચિત કરવું અને બીજી વાર ન થાય એનું ધ્યાન રાખવું, એ આપણા જીવનનું એક ધ્યેય હોવું જોઈએ. આ ચોરી કર્યા બાદ ગાંધીજીને પશ્ચાતાપ થયો. સોરી, પ્રાયશ્ચિત કરવાની પ્રમાણિકની ઘટક છે. પોતાના માંસાહારી ભાઈનું દેવું થયું હોવાથી એમના કળામાંથી સોનું ચોરવાની વાત આલેખી છે. એક નાનો એવો પ્રસંગ એમાં નિરૂપાયો છે. એનો માંસાહારી ભાઈ છે, કોના દેણું ચૂકવવા એને કડું વેચ્યું. તો કે માંસાહારી ભાઈનું દેણું ચૂકવવા એને કડું વેચ્યું હતું સોના. તો કે માંસાહારી ભાઈના દેવું ચૂકવવા માટે એને શું વેચ્યું હતું? તો કે સોનાના કડામાંથી એક નાનો એવો ભાગ લઈને વેચ્યો હતો. તો આ પાઠમાં એક એ પ્રસંગ વર્ણવ્યો છે. આ ચોરી કર્યા બાદ ગાંધીજીને પશ્ચાતાપ થાય છે. કામ તો થઈ ગયું, ચોરી તો કરી લીધી, પછી એનો અફસોસ થાય છે, પશ્ચાતાપ થાય છે. મેં આ શું કર્યું? હું ખોટું બોલ્યો, જૂઠું બોલ્યો, મારા ઘરનાને મેં છેતરા, આવા અનેક પ્રશ્નો એના મનની અંદર થતા હોય છે. તેઓ પિતાજી આગળ ચિઠ્ઠી લખીને એને નિખાલસ કબૂલાત કરે છે. તેને પ્રાયશ્ચિત કેવી રીતે કર્યું? કે એક ચિઠ્ઠી લખે છે, એની અંદર એ બધું જે ગુના કર્યા તે બધાનું પોતે વર્ણન કરે છે, નિખાલસતા પૂર્વક એની કબૂલાત કરે છે. ક્રોધી સ્વભાવના પિતા સજા કરવાને બદલે અશ્રુ સારે છે. એ પ્રાયશ્ચિત કરતા ને કબૂલાત કરતા કેમ બીતા હતા? આવા પ્રશ્ન છે. તો કે એના પિતાજી
गांधीजी ने सजा करवाने बदले पोते सहन करता था। रामायण में कहते हैं क्रोधी स्वभाव ना पिता जी का, तो इनो जे गांधीजी नो कबूलात करवाने जे रीत छे इना लीधे इना पिताजी को रोई पड़े छे, अश्रु सारे छे। તેમાંથી ગાંધીજીને જીવનમાં પહેલીવાર સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળે છે। એના ઉપરથી એના પિતાજીને કોઈ પણ જાતની સજા નથી કરતા અને રડી પડે છે અને એને માફ કરી દે। ત્યારથી ગાંધીજીના જીવનમાં એક જ ધ્યેય હતો કે સત્યના રસ્તે ચાલો એમ, ને સત્યાચરણ કોઈ પણ કામ કબૂલાત કરો, સત્ય બોલો, સત્યના રસ્તે ચાલો અને બીજા આગળથી સત્યનું सत्य में चाले एवं कार्य करो एम आग्रह राखो। अहिंसा नो पाठ शीखवा मळे छे, अहिंसा परमो धर्म गांधीजी नो एक सूत्र छे। एने अहिंसा मारा मारी एवं एने पसंद नो, ई प्रेम पूर्वक ज बीजा पासे थी काम कढावामां मानता हता। एनी छे ने कहेवत छे के एक गाल एक फड़ाको मारे तो बीजो गाल धरो, अत्यारे कोई नो मारे ધરે અને કોઈ રાખે નહીં તો વળો બીજો ફડાકો માની દે, એટલે ગાંધીજી એવું માનતા હતા। એટલે એ એની વિરુદ્ધ શરમાય એટલે આપણે મારે નહીં એવું ગાંધીજીનું કહેવું હતું। રાયસી કેવું મોટું પરિણામ લાવે છે તે અનુભવાય છે। અને આ પાઠમાં આપણને એવું જાણવા મળે કે આપણે પ્રાયશ્ચિત કરી તો સાવ શાંતિથી આપણે પાછળનું જીવન જીવી શકીએ, આપણા હૃદયમાં ક્યાંય પણ જાતનું દુઃખ ન હોય, આગળ શાંતિથી વધી શકે, એનું ખૂબ જ સારું એવું પરિણામ આવે છે એવું આપણને આ પાઠમાં જોવા મળે છે। ગાંધીજી એક વાર કરેલી ભૂલ કરી ન કરી તેમાંથી મહાત્મા બન્યા છે। ગાંધીજીએ આ ભૂલ કરી એમાંથી જ પોતે એક અનુભવ મળે છે, એનાથી જ એના મનમાં એક સારા એવા વિચારો ઉદ્ભવે છે ને એમાંથી મોટા મહાત્મા પોતે બની જાય છે એવું સુંદર આ પાઠમાં વર્ણન કરવામાં આવ્યું છે। તમે પણ તમારા જીવનમાં આવા બધા ધ્યેયો છે એ ઉતારજો, સત્યના માર્ગે ચાલજો, ક્યારે કોઈ ભૂલ થઈ જાય તો કબૂલી લેજો કે જેથી કરી તમારે આગળ એ ખોટું બોલવું પડે નહીં। તો હવે આપણા પાઠની શરૂઆત થાય છે। વિદ્યાર્થી મિત્ર તમે ધ્યાન રાખજો, શાંતિથી સમજજો। મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો। ગાંધીજીને બીડી પીવાનો શોખ ક્યાંથી થયો, કોના દ્વારા થયો? એના એક સગાને બીડી પીવાનો શોખ હતો, એની સાથે સાથે રહીને એની સંગતની સાથે રહીને ગાંધીજીને પણ આ શોખ જાગ્યો। સંગત સોબત એવી અસર, સોબત એવી અસર આપણી એક કહેવત છે। તો આપણે તમારું એક સરસ મજાનું ઉદાહરણ દઉં કે ઘણી બધી વખત આપણે જોઈ છે કે ખૂબ જ સુંદર વિદ્યાર્થી હોય છે, ક્યારે કોઈ ખોટું ન કરતો હોય, ક્યારે કોઈ ખોટા રસ્તે જાતો ન હોય, તો એનામાં ક્યારેક એક અવગુણ આવી જાય છે। એનું કારણ શું? તો કે એનું મિત્ર છે, એનું વાતાવરણ છે, એ એવી જગ્યામાં હોય તો એનામાં થોડો અંશ આવી જાય। ઘણી વખત આત્માનું ઘણા બધા એવા ઉદાહરણ જોયા હતા કે એક બે ગધેડા હોય છે, એક જંગલી હોય છે અને એક પાલતુ ગધેડો હોય છે। તો પાલતુ ગધેડોને એનો માલિક ખૂબ જ સારી રીતે રાખતો હોય છે, ખૂબ સાચવતો હોય છે। તો જે જંગલી ગધેડો છે એને આની ઈર્ષા થાય છે અને ગધેડાને ચડાવે છે। આપણે બધા જાણે છે કે ગધેડામાં અક્કલ તો હોય નહીં, આવી અને એમ કે છે તારો માલિક તો તને કેટલું બધું કામ કરાવે છે, રોજ તારા પર મીઠું રાખે, બીજા ગામમાં તને મારતું મારતું લઈ જાય છે વેચવા માટે, કેવું કામ કરાવે છે જોતો કરો, મારે કેવી નીરા ચારે બાજુ રખડું છું, ખાઈ પીને હુસ્ટ પુસ્ટ થયું છું। ગધેડામાં લાંબી બુદ્ધિ હોય નહીં, તરત જ પેલા ગધેડાની વાતમાં આવી જાય છે, પછી શું થાય છે?
બીજે દિવસે એનો માલિક એના માટે ખવડાવે પીવડાવે અને પછી એની માટે મીઠું રાખીને વેચવા જતો હોય છે. એક ગામથી બીજા ગામ જવામાં રસ્તે તળાવ આવતું હોય છે. તળાવમાંથી પસાર થવાનું હોય છે. ઓલા જંગલી ગધેડાયાને શીખડાવેલું ને આ ભાઈ ચડી ગયા. જેવું તળાવમાં આવ્યું એવું એને ઓલા ગધેડાની વાત યાદ આવી કે તારો માલિક પોતાને કેવું મારે છે ને તારા ઉપર ભાર રાખે છે ને એની વાતમાં પોતે આવી જાય છે. થોડું ભારે છે તો પોતે પાણીમાં બેસી જાય છે. મીઠું બધું ઓગળી જશે. માલિક તો દયાળુ હતો, એને જો હશે ગધેડાનો પગ લપસી ગયો હશે તો પડી ગયો હશે તો મીઠું ઓગળી ગયું. પોતે ઘરે આવે છે. બીજે દિવસે પાછો જાય છે. બીજે દિવસે પણ આ જ ક્રિયા થાય છે તો પણ માલિક છે કાંઈ બોલતો નથી, એમને અતવર્યું છે. પછી ત્રીજે દિવસે પાછો આમ કરે છે. ભયં માલિકને વિચાર આવે છે આ ગધેડો છે એ કામચોર બની ગયો છે, એ ચાય કરીને જ આવું કરે છે કે મારું મીઠું ઓગળી જાય, ભાર હળવો થઈ જાય. પછીના દિવસે એનો માલિક શું કરે છે કે આને તો કંઈક પાઠ ભણાવવો જ જોઈએ, કારણ કે તો જ એને આ ભૂત ઉતરશે. બીજે દિવસે પોતે ગૃહ ભરે છે. ગૃહ હા હળવું હોય, ગધેડામાં બુદ્ધિ ન હોય આપણે આગળ જ જોયું. એ તો જાય છે તળાવમાં આવે છે રોતી છે પાછો બેસી જાય છે, બુદ્ધિ નથી આવતી કે આજે હળવું છે. પછી શું થયું, ગૃહ એકદમ થઈ ગયું વજનવાળું, એની જગ્યાએ આપણે રેતીનો પણ ઉપયોગ કરી શકે, એકદમ વજનવાળું થઈ જશે. પછી તો એનો માલિક મારતો જઈને લઈ જાય, મારતો જઈને લઈ જાય તો એ બુદ્ધિ હાલે છે કે આ ઓલાના વાલીઓ ચડ્યો એનું ખોડું ખરાબ પ્રેરણા ભોગવવું. એમ આપણે પણ કોઈ દિવસ એવા મિત્રોની સંગત ન કરવી જોઈએ. દોહા છે એના પણ એમાં પણ એવું આવે છે, ચંદન વ્યાપે નહીં. ગમે એવું ઝેર હોય, ગમે એવું ચંદનનું વૃક્ષ હોય કે ચંદન લગાડેલું હોય, એના ઉપર ઝેરની કોઈ અસર થતી નથી. આપણે આગળ રાખવાનું ભણી ગયા, કારણ કે ચંદન છે એ ઉત્તમ પ્રકૃતિનું છે. તો આપણે ચંદન જેવું બનવાનું છે કે ગમે એવું આપણે આજુબાજુમાં કોઈ પણ વાતાવરણ આવે તો પણ આપણે એની અસર આપણા ઉપર થવી જોઈએ નહીં. ગાંધીજી ક્યારે ઉત્તમ પ્રકૃતિના નહોતા, પછી થઈ ગયા. એટલે એના સગાની સાથે પોતાને બીડી પીવાની ટેવ પડી છે, શોખ જાગ્યો છે. એને શોખ કહેવાય. અમારી પાસે પૈસા ન મળે, પેલા તો કોઈ કે પૈસા દેતા નહીં વાપરતા, કોઈ પણ વસ્તુ લેવું હોય ને તો અનાજના બદલામાં લેતા. એટલે કે શોખ પૂરો કરવા માટે પૈસા હતા નહીં. બીડી પીવામાં કંઈ ફાયદો છે, અગર તો એની ગંધમાં મજા છે એવું તો અમે બેમાંથી એકેય નહોતું લાગ્યું. તો કે બીડી પીવાથી કોઈ ફાયદો થાય છે કે એની સુગંધ મને ગમે છે અને પીવી છે એવું કોઈ ધ્યેય નહોતું, લક્ષ્ય નહોતું. પણ એનો જે ધુઆ નીકળે એ જોવાની મજા આવતી. મેં તેમને પણ કેવા ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગે, પણ જે ધુમાડો નીકળતો હતો એમાં રસ હતો. મારા કાકાને બીડી પીવાની ટેવ હતી. ગાંધીજીના કાકા હતા એ બીડી પીતા હતા ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ. કાકાને અને એની સાથે બીજા કોઈ આવતા હોય કે એના પાસે બેસતા હોય એવા લોકો બીડી પીતા, એને બીડી પીતા જોઈ અને ગાંધીજીના મનમાં ઈચ્છા જઈ ગઈ આપણે પણ આવા ધુમાળા કાઢવા જોઈએ. કોને જોઈને ઈચ્છા જઈ ગઈ એ પણ પ્રશ્ન હોય છે. તો કે એના કાકાને બીડી પીતા જોઈ અને એક ગાંધીજીને પણ એવા ધુમાળા કાઢવાની ઈચ્છા જાય ગઈ. પૈસા તો ગાંઠે ન મળે, ગાંઠે એટલે ખિસ્સામાં.
કે વીડી પીવી હોય તો પૈસાનો ખિસ્સામાં હોય નહીં. એટલે કાકા વીડીના ટૂંકા ફેંકી દે જે ચોરવાનું શરૂ કર્યું. અહીંયા ચોરીની શરૂઆત થઈ કે બીડી લેવાના પૈસા ન હોય એ કાકા જે બીડી પીને ઠૂઠા ફેંકી દેતા હતા એ ઠૂઠા છે એ ચોરવાનું શરૂ કરે છે ગાંધીજી. પણ ઠૂઠા કઈ હરકત હર વખતે મળી ન શકે. ક્યારેક ગાજી પીવાઈ ગઈ હોય તો ઠૂઠા હોય નહીં, તો કે હર વખત એટલે દર વખતે કે દર વખતે કઈ ઠૂઠા મળે નહીં. અને તેમાંથી બહુ ધુમાડા એ ન નીકળે, ખાલી છેડો ભાગ હોય જરા ગણતો એમાંથી ધુમાડે જાજા મળે નહીં. એટલે ચાકરની કાંઠે બે ચાર ઢોકળા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ઢોકળો જોડવાની ટેવ હોય. ચાકર એટલે નોકર, યાદ રાખજો સમાનાર્થી શબ્દમાં તમારે આવે છે. ગાંઠે એટલે ખિસ્સામાં, તો કે નોકરના જે નોકર છે એની ગાંઠે એટલે એના ખિસ્સાની અંદર બે ચાર ડોકડા પડ્યા હોય એમાંથી ક્યારેક ક્યારેક ઢોકો ન લઈ શકે ને, ક્યારેક ક્યારેક એકાદો ઢોકડો ચોરવાની ટેવ પડી, એમાંથી અમે બીડી ખરીદવા થયા, એમાંથી પોતે બીડી ખરીદવાનું ચાલુ કર્યું. બીડી ખરીદવા માટે શું કર્યું, તો કે ચાકરના ખિસ્સામાંથી એકાદ ઢોકળો કોક દિવસ લઈને એમાંથી બીડી ખરીદવાનું ચાલુ કર્યું. પણ એને સંઘરવી ક્યાં, ખરીદી તો લઈ ચોરી કરી, બીજો એક પરિચિંતા ઉભવી, તો કે એને સંતાડવી ક્યાં, સંઘરવી એટલે સંતાડવી કઈ જગ્યાએ, ક્યારે સવાલ થઈ પડ્યો, ક્યાં સંઘરવી એક મોટો પ્રશ્ન ઉદભવ્યો. વડીલોના દેવતા તો બીડી પીવાય જ નહીં, પેલા એટલું બધું મોટાનું આદર કરતા કે વડીલ બેઠા હોય ને માતા પિતા કાકા કાકી, તો કોઈ આવું બાવા કાવા છે કે બીડી પીતા છે એવું કામ કરતા નહીં, એ તો દરે હતો ને એની અવજ્ઞા થતી એટલે એની સામે તો બીડી પી શકાય નહીં. એ ખબર હતી જેમ તેમ કરી બે ચાર ઢોકળા ચોરીને થોડા અઠવાડિયા ચલાવ્યું, થોડાક થોડાક દિવસની અંદર એકો ઢોકળો એ ઢોકળો એટલે એક પૈસો ચોરી અને એને થોડાક દિવસ તો ચલાવ્યું આમ ચોરી કરી કરી. દરમિયાન સાંભળ્યું કે એક જાતનો છોડ એનું નામ યાદ નથી, લેખક એટલે ગાંધીજી આ પાઠ લેખો ધ્યાન, તો કે સાંભળ્યું હતું કે એક એવો એવી જાતનો છોડ છે તેની ડાકડી બીડીની જેમ સળગે છે, એની ડાકડી હોય ને ડાળી ને સળગાવી તો બીડીની જેમ એમાંથી ધુમાડા નીકળે છે, એનું નામ યાદ નથી, ને તે પી શકાય છે એમાં પાણી જેમ ફૂંક મારી શકાય, જે આનાથી બોલી હોય આનાથી ધુમાડા નીકળે અને પી એ શકાય, એનો ચુસ્કો લાગે ને ફૂંકે લાગે, અમે તે મેળવીને ફૂંકતા ફેરે પછી તો બીડી ઠૂઠા કઈ મળતું નહીં, આ ડાળખી પીવાનું ચાલુ કર્યું. એમ થોડાક દિવસ ચલાવ્યું પણ અમને સંતોષ ન થયો, જે બીડીમાં મજા આવે એવી ડાળખીમાં તો ન આવે એટલે સંતોષ બેમાંથી એકને થયો નહીં. અમારી પરાધીનતા અમને સાલવા લાગી, પરાધીનતા બીજાને આધીન અમને ડંખ દેવા લાગી, આવુંથી કંઈ હસુ હશે આપણા પાસે કંઈ પૈસા નહીં કાંઈ નહીં આપણની કોઈ ઈચ્છા પૂરી ન થાય, વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું. આવું હોય કાંઈ માટે બીજાને પૂછીને કરવાનું ને એ દુઃખ એને અસહ્ય થઈ પડ્યું. ઘરે ગઈ અમે કંટાળ્યા અને પછી આવી રીતે ચોરી કરી કરીને ત્યાંથી ઠૂઠા લઈ લઈને ડાળખી પીધીને અંતે પછી પોતે થાકી ગયા અને અમે તો આપકાર કરવાનો નિશ્ચય કર્યો. આ બધું થયું પછી એને કયો વિચાર આવે છે, તો કે આપઘાત કરવાનો. પણ આપઘાત કઈ રીતે કરવો, મરવું તો છે પણ મરવું કઈ રીતે, સાંભળ્યું છે દવા પી તો આપઘાત થાય, બળી તો આપઘાત થાય,
દવા માટે પૈસા તો જોઈએ ને, સડાવવા માટે કેરોસીન તો જોઈએ ને, આ બધું કાઢવું ક્યાંથી? ઓકે, અપઘાત કઈ રીતે કરવો? ઝેર કોણ આપે? ઝેર બિમરી જવું છે, ઝેર આપે કોણ? માટે પૈસા જોઈએ ને, નાના બાળકો કોઈ ઝેર લેવા જાય તો આપે નહીં, ત્યારે આપણે પણ કોઈને અપઘાત કરવો હોય તો પૈસા નથી, ઓલા દવા નથી આપતા, તો અંદર મોબાઈલ નંબર લખે, સરનામું લખે, નાનાને કે સ્ત્રીઓને આપે જ નહીં, તરત જ એમ થયું આપે કોણ? અમે સાંભળ્યું કે ધતુરાના ડોલવાના બી ખાઈએ તો મૃત્યુ લે, ધતુર જેમાંથી ભાંગ બને છે, શિવરાત્રિ એ ભાંગ બનાવે છે, તો કે એના જે ધતુરાના બી છે ડોલવામાં બી થાય, એ બીમાંથી મૃત્યુ નીપજે, એ તમે ઝાઝા ખાવ એ નસો ચડાવે, એટલે ઝાઝી વસ્તુ નસાની ખાય એટલે શું થાય? મૃત્યુ થાય, એટલે ભાંગ ઝાઝી ન પીવે, થોડીક અમથી પ્રસાદ તરીકે લેવાની. તો કે એવું બી સાંભળ્યું હતું કે ધતુરાના બી ખાય તો મૃત્યુ થઈ શકે છે એમ. અમે વગડામાં જઈને મેળવી ગયા, વગડામાં ધતુરો ઉગેલો જોયો, ગાંધીજી અને એનો જે સગો હતો એ બે ગયા, અને ત્યાં જઈ અને વગડો એટલે જંગલ વેરાન જગ્યા જ્યાં કોઈ માણસોની આવત જાવત ન હોય એવી જગ્યાએ ત્યાં જઈ અને એને ધતુરાના બી મેળવ્યા. સંધ્યાનો સમય હતો, સંધ્યાનો સમય શોધ્યો, સાંજનો સમય નક્કી કર્યો, તેવા ત્રણે હારવાનું એમ. કેદારજીને મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું, પહેલાં તો મંદિરે દર્શન કર્યા, દીવો કર્યો ને દર્શન કર્યા, ને એકાંત શોધી પણ ઝેર ખાવાની હિંમત ન ચાલી, પછી એકાંત જગ્યામાં કોઈ ન આવો જતો અહીંયા જઈને બેઠા, બી ખાવાની હિંમત એકને ચાલે નહીં, તુરંત મૃત્યુ નહીં થાય તો શું કે ખાય અને તરત મરી નહીં જાય તો શું કરો? પછી ઘણી વાર કોઈ ઉલટી ચાલુ થઈ જાય, ચક્કર આવી બેફાન થઈ જાય, રેકોર્ડ જોઈએ તો દવા ખાઈ જોઈ જાય, તરત મૃત્યુ નહીં થાય તો મરીને શું લો? શું કે છે મરીને શું લાભ છે? પરાધીનતા કા ન ભોગવી છૂટી, એટલે કે પરાધીનતા છે એટલે બધાને પૂછી પૂછીને બધું કરવું પડે છે, એટલે છતાં બે ચાર બી ખાધા, હિંમત તો કરી બે ચાર બી એ ખાધા, બીજા ખાવાની હિંમત ન ચાલી, બે ચાર ખાધામાં કંઈ થયું નહીં, બીજા આગળ ખાવાની હિંમત ચાલી નહીં, બંને મોટથી દયરા, બેનામાં ડર આવ્યો કે આ તો કંઈ ખાતું નથી, કેટલું ખાવા આવવાનું, અને મોટનો ડર આવ્યો, અને રામજી મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું, પછી શું વિચાર કર્યો? મળવું નથી, મંદિરે જઈ ભગવાનની માફી માંગી અને ઘરે જતા રહ્યા. ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો, નક્કી કર્યું ભગવાનના મંદિરે જવાનું, દર્શન કરવાના, ભગવાનની માફી માંગવાની, ફરીથી આવું ન થાય એવું ધ્યાન રાખવાનું, આવું બે નક્કી થયું, પછી એક ખાય ને એક ન ખાય તો એક બચી જાય, બે સાથે આ વાત કરવાની, એવું વાત પોતે આઘાત કરવાનો વિચાર છોડી દે છે, બે ભગવાન આગળ જાય છે મંદિરે, રામજી મંદિરે, ને બે દર્શન કરે છે, ફરીથી આવું ન કરવાનું બે નક્કી કરે છે અને પોતે ઘરે જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી આજનો પાઠ રાખી આવતીકાલે જ્યારે વિડીયોમાં મળશું ત્યારે આગળના પાઠની ચર્ચા કરીશું. આભાર.